રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખાખી જાળિયા ગામે શિવજીના પૌરાણિક મંદિરે સમસ્ત ગ્રામજનો શ્રાવણ માસના પ્રથમ સોમવારે દર્શન અને આરતીનો લાભો લેવા ઉમટી પડ્યા હતા. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખાખી જાળિયા ગામે આશરે 500 થી 550 વર્ષ જૂનું શિવજીનું પૌરાણિક વૈજનાથ મહાદેવનું મંદિર આવેલું છે. ત્યાં વૈજનાથ મહાદેવ યુવા ગ્રુપ દ્વારા આ મંદિરમાં સંચાલન કરવામાં આવે છે. ત્યારે આ મંદિરમાં સ્વયંભૂ શિવલિંગ આવેલી છે. બાજુમાં જ કાળ ભૈરવ દાદા બિરાજમાન છે. આ મંદિરમાં ઈશ્વર પ્રસાદ નામના ગામના જ બ્રાહ્મણ જ્ઞાતિના બ્રહ્મચારી પૂજારી ઈશ્વર પ્રસાદ દ્વારા આશરે 43 વર્ષથી સેવા પૂજા આરતી કરવામાં આવે છે. આ મંદિરમાં 46 વર્ષોથી એક ગુણો આવેલો છે, જે ગુણાની રાખથી મંદિરમાં આરતી પણ કરવામાં આવે છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વૈજનાથ યુવા ગ્રુપ દ્વારા એક લાંબુ ડોમ 30 થી 35 હજાર રૂપિયાના સ્વખર્ચે ઉભું કરવામાં આવેલું છે, જેમાં નાના નાના બાળકો દ્વારા અલગ અલગ પ્રકારની વેશભૂષા કરી મનોરંજન કરવામાં આવે છે. એને આનંદ ગુફા તરીકે ઓળખવામાં આવે છે. જન્માષ્ટમી દરમિયાન નંદભયો તેમજ શોભાયાત્રા કાઢવામાં આવે છે. આ મંદિરમાં મહાદેવના દર્શન અને આરતીના પુણ્યનું ભાથું બાંધવા સમસ્ત ખાખી જાળિયા ગામના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવે છે, જેમાં મંદિરનું આખું પરિસર ભક્તોની ભીડથી ભરાઈ જાય છે અને મેદાન પણ ટૂંકું પડે છે. આ મંદિર ખૂબ જ પૌરાણિક મંદિરમાંનું એક હોવાથી ઉપલેટા તથા આસપાસના ગામના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખાખી જાળિયા ગામે 500 થી 550 વર્ષ જૂનું પુરાણું મંદિર વેદનાથ મહાદેવનું મંદિર આવેલું છે. ત્યાં દર વર્ષે શ્રાવણ મહિનાના સોમવાર અને શ્રાવણ મહિનો ધામધૂમથી ઉજવાય છે અને દર વર્ષે યુવા ગ્રુપો અહીંયા માટીની મૂર્તિથી ગ્રામજનોને મનોરંજન પૂરું પાડે છે, દર્શન કરે છે અને નાના નાના બાળકો નાની મોટી અલગ અલગ વેશભૂષા રજૂ કરે છે અને મનોરંજન પૂરું પાડે છે. અમીર પઠાણ સાથે NS ગુજરાત ન્યૂઝ ઉપલેટા.